અમે રિપોર્ટ કરવા જઈ રહ્યા છે એ સીબી નેટ પદ્ધતિથી થશે, જેના માટેનું સીફીડનું ઇન્સ્ટ્રુમેન્ટ છે જે યુએસ એફડીએ એપ્રુવડ છે, એ એક કલાકની અંદર આપણને રિપોર્ટ આપશે, જેની અંદર આ કીટ છે એ વાપરવામાં આવે છે, જે 3000 થી 3500 રૂપિયાનો એક ટેસ્ટ થાય છે. આનાથી આપણા જે અમારો સ્ટાફ જે કામ કરતો હોય છે એ સ્ટાફને ઓછામાં ઓછું ઇન્ફેક્શન થવાની ચાન્સીસ હોય છે. કે અત્યાર સુધીમાં પરમિશન ન મળવાના પગલે સીબીનેટ મશીનો ધૂળ ખાતા હતા. જોકે મંજૂરીની મોહર લાગતા માત્ર એક જ કલાકમાં પોઝિટિવ અને નેગેટિવ એવા અલગ અલગ ઇન્ડિકેટર સાથે રિઝલ્ટ આવી જશે. ગુજરાતમાં હાલ ઝાયડસ અને સનફ્લાવર લેબને આઈસીએમઆર દ્વારા માન્યતા આપવામાં આવી છે. જોકે સરકારે ખાનગી લેબને ટેસ્ટિંગ માટે પરમિશન નથી આપી, ત્યારે જો સરકાર ચાહે તો કોરોના મહામારી વચ્ચે અમદાવાદમાં ઝડપથી કોરોના ટેસ્ટિંગ શક્ય બનશે. જોવું રહેશે કે આ દિશામાં સરકાર કયા પ્રકારનો નિર્ણય લે છે. આ સર્ટિફિકેટ અમને આઈસીએમઆર એપ્રુવડ છે એવું અમારા બંને પદ્ધતિથી મારી લેબમાં થાય છે, સીબી નેટ અને આરટીપીસીઆર. ગુજરાતની અંદર બે જ ફક્ત એક કોર્પોરેટ હોસ્પિટલ ઝાયડસને મળી છે પરમિશન, અને પ્રાઇવેટ લેબોરેટરીમાં ફક્ત સનફ્લાવર લેબોરેટરીને જ પરમિશન.